કોરોનાના ઇફેક્ટ મુદ્દે બનાસબંધના 21મા દિવસે આજે અમારી ટીમે પાલનપુર તાલુકાના શામટી મોટાવાસની મુલાકાત લીધી હતી, જ્યાં ગ્રામ પંચાયતે બે વાર ગામોને સેનિટાઈઝ કર્યું છે. 85 જેટલા બહારથી આવેલા લોકોને હોમ ક્વોરન્ટાઈઝ કરાયા હતા, જેમના ક્વોરન્ટાઈઝ પીરિયડ પૂરો થઈ ગયો છે. હાલમાં નવીન 11 લોકોએ જે બહારથી આવ્યા છે તેમને હોમ ક્વોરન્ટાઈઝ કરાયા છે. દૂધ મંડળીમાં ગ્રાહકોએ સેનિટાઈઝથી હાથ સાફ કરીને સોશિયલ ડિસ્ટન્સ સાથે દૂધ લેવામાં આવે છે. ગામના બે રસ્તાઓ ઉપર સ્વયંસેવકો ઉભા રાખીને બહારના લોકોને ગામના પ્રવેશ રોકવામાં આવી રહ્યા છે. આરોગ્ય વિભાગે પણ પંચાયત પ્રાંગણમાં બે આરોગ્ય કર્મીઓને બેસાડીને દર્દીઓને સામાન્ય દવાઓ આપવામાં આવી રહી છે. કોરોના ઇફેક્ટ મુદ્દે બનાસબંધના 31મા દિવસે આજે અમે પાલનપુર તાલુકાના શામઢી મોટાવાસ ગામની મુલાકાત લીધી છે. આપ હાલ જે જોઈ રહ્યા છો તે શામઢી મોટાવાસ ગામનું બસ સ્ટેન્ડ છે. ત્યાં આવેલો દૂધ મંડળી તેમજ સાથે સાથે આ જે બસ સ્ટેન્ડનો જે વિસ્તાર છે ત્યાંની પણ દુકાનો જે સંપૂર્ણપણે બંધ જોવા મળી રહી છે. આમ વાત કરીએ શામઢી મોટાવાસ ગામની તો અહીંયા ગામની અંદર લોકડાઉનનો સંપૂર્ણ અમલ પણ જોવા મળી રહ્યો છે. સાથે સાથે વાત કરીએ શામઢી ગામની તો અહીંયા બહારથી આવેલા 85 જેટલા જે લોકો હતા એમને હોમ ક્વોરન્ટાઈન કરાયા હતા, જેમાંથી 78 જેટલા લોકોનો જે ક્વોરન્ટાઈન પીરિયડ હતો તે પૂરો થઈ રહ્યો છે અને સાથે હાલ 11 જેટલા જે લોકો છે ત્યાં હોમ ક્વોરન્ટાઈન છે. સાથે સાથે વાત કરીએ શામઢીની તો અહીંયા શામઢી ગ્રામ પંચાયતની બહાર આરોગ્ય વિભાગના બે લોકોને પણ અહીંયા બેસાડવામાં આવ્યા છે. જે લોકોને સામાન્ય તાવ શરદી ખાંસી જેવું હોય તો એ લોકો પણ અહીંયા એમને દવા આપવામાં આવે છે. સાથે વાત કરીએ શામઢી ગામની મોટાવાસ ગામની તો શામઢી મોટાવાસ ગામના સરપંચ જ હાલ આપણી સાથે છે. આપણે એમને જ પૂછીશું કે કોરોના મહામારીને લઈ અને શામઢી ગ્રામ પંચાયત દ્વારા શું શું કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. શું કહેશો સરપંચ, આ કોરોનાને લઈ અને ગ્રામ પંચાયતે શું શું કાર્યવાહી કરી? કોરોનાની મહામારીને લઈને ગામમાં બે વખત સેનિટાઈઝ કરવામાં આવેલ છે. બહારની જિલ્લા બહારની જે વ્યક્તિઓ આવેલા છે એમને ક્વોરન્ટાઈન કરેલ છે. સતત 14 દિવસ ઘરમાં રાખવાના તકેદારી અમે સંપૂર્ણ રાખેલ છે. વત્તા બીજું કે જે ડેરીઓ છે દૂધની ડેરીઓએ સંપૂર્ણ 1 મીટરથી વધારે અંતર રાખી દૂધ ગ્રાહકો એમનો જે પૂરેપૂરો કાયદાનો અમલ કરેલ છે. આ હતા શામઢી ગ્રામ પંચાયતના સરપંચ કે જેઓ જણાવી રહ્યા છે કે ગામને ગ્રામ પંચાયત દ્વારા સમગ્ર ગામને બે વખત સેનિટાઈઝ કરવામાં આવ્યું છે અને સાથે સાથે આજે ગામમાં આવેલી દૂધ મંડળી છે, દૂધ મંડળીની અંદર જે ગ્રાહકો દૂધ ભરાવવા માટે આવે છે તેમને પણ હાથને સેનિટાઈઝ કરવામાં આવે છે અને સોશિયલ ડિસ્ટન્સનું પણ અહીંયા પાલન કરવામાં આવે છે. આમ વાત કરીએ શામઢી મોટાવાસ ગામની તો અહીંયા લોકડાઉનનો સંપૂર્ણ અમલ જોવા મળી રહ્યો છે. ખાસ એક વાત બીજી એવી પણ છે કે શામઢી મોટાવાસના 80% જેટલા જે લોકો છે તેઓ પણ ખેતરોમાં હાલ રહે છે. આમ વાત કરીએ લોકડાઉનની તો અહીંયા ગામમાં જે ગામ બહાર જે બે રસ્તાઓ જે આવેલા છે શામઢી ગામના ત્યાં પણ ગ્રામ પંચાયતે સ્વયંસેવકો ઊભા રાખી અને ચેકપોસ્ટ બનાવવામાં આવી છે અને બહાર ગામથી આવતા જે લોકો હોય છે તેમને પણ અહીંયા ગામમાં પ્રવેશ કરવા દેવામાં આવતો નથી. આમ શામઢી ગામ સંપૂર્ણપણે લોકડાઉન દેખાઈ રહ્યું છે. ગઢથી કેમેરામેન મુકેશ સાધુ સાથે હું દિનેશ રાણા, બીકે ન્યૂઝ ચેનલ.